हेलो फ्रेंड्स, हूँ साई एंजल फाउंडेशन में छाया बोलूँ छू। आप स्थान किंमत एट्ले कि प्लेस वेल्यू ए विषे भणीशू। तो ये प्लेस वेल्यूनु महत्व शू छे तमारा गणित में, तो ये आपणे पहला जाणीशू। तो स्थान किंमतनु महत्व एटला माटे छे कि दरेक अंकनी पोतानी स्थाननी किंमत अलग अलग छे, तो ए प्रमाणे तमे कई संख्या मोटी अने कई संख्या नानी ए पण तमे जाणी शको छो। दाखला तरीके अहीं जुओ, 325 छे अने एक बीजी संख्या छे 6325। आ बे संख्या छे, तो ए बे संख्या में तमने थशे कि अहीं 325 छे 6325 छे, तो कई संख्या मोटी छे तो ए तमे जाणी शको एना स्थान आधारे। અહીંયા 325 છે તો અહીંયા એકમ, દશક અને સો, તેવી રીતે એકમ, દશક, સો અને હજાર। તો અહીંયા હજાર આવે છે માટે આ સંખ્યા મોટી કહેવાય અને આ સંખ્યા નાની કહેવાય, એટલે કે એનું સ્થાન હજારના ખાનામાં છે, જ્યારે અહીંયા સો સુધીનું સ્થાન છે। એટલે એ જાણવા માટે તમારે આ સ્થાન કિંમત મહત્વની છે ભણવા માટે। દાખલા તરીકે તમે બીજી એક રકમ લો, 405 અને 450। તો આ બેમાં તમારે જાણવું હોય કે કઈ મોટી સંખ્યા છે, તો એના સ્થાનને આધારે જાણી શકાય। તો જુઓ, અહીંયા 100ના ખાનામાં 4 છે, એટલે કે 400 છે એની સ્થાન કિંમત, બંનેમાં સરખું જ છે। તેવી જ રીતે અહીંયા દશકના ખાનામાં 0 છે, જ્યારે અહીંયા 5 છે, એટલે તમે જાણી શકો છો કે દશકના ખાનામાં 0 છે એટલે એની સ્થાન કિંમત 0 છે, જ્યારે દશકના ખાનામાં 5 છે એટલે એની સ્થાન કિંમત 50 છે। તો એના આધારે 0 નાની અને 50 મોટી, માટે આ સંખ્યા તમારી મોટી છે એ આધારે જાણવા માટે જ આપણે આ સ્થાન કિંમત બનવાની મહત્ત્વનું છે। એટલા માટે દરેક અંકનું પોતપોતાનું જે સ્થાન છે એ જાણી અને એ સંખ્યાને આધારે સંખ્યા મોટી અને નાની પણ તમે ગણી શકો છો અને જાણી શકો છો। એટલા માટે પ્લેસ વેલ્યુનું એટલે કે સ્થાન કિંમતનું મહત્ત્વ જરૂરી છે।